બોડેલીથી 2 કિલોમીટર દૂર ખાંડીવાવ ગામ પાસે ખુલ્લા ખેતરમાં રાહુલ ગાંધીએ કર્યું રોકાણ. છોટાઉદેપુરના બોડેલી નજીક 2 કિલોમીટર દૂર ખાંડીવાવ ગામ પાસે રાહુલ ગાંધી ખુલ્લા ખેતરમાં કર્યું રોકાણ. ટેન્ટમાં ભોજન અને રાત્રિ રોકાણ કર્યું. પંચમહાલ જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત. સવારે 8 વાગે બોડેલીથી ન્યાયયાત્રાની શરૂઆત કરશે રાહુલ ગાંધી. રાહુલ ગાંધી સાથે જોડાયેલ પૂર્વ એમએલએ અને કાયદા મંત્રી રહી ચૂકેલા ઉદેશી બારિયાએ જણાવ્યું કે રસ્તામાં સામાન્યથી સામાન્ય વ્યક્તિને મળ્યા. પાવડગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કર્યા. રાહુલ ગાંધી ખેતરમાં રોકાયા છે. કોંગ્રેસી કાર્યકરો સાથે બેસીને ભોજન લેશે. રાહુલ ગાંધી એ બીજા ગાંધી પેદા થયા છે. રોહોલ લોકોને થતા અન્યાયને લઈ યાત્રાને નીકળે છે. રાહુલ ગાંધી દેશના યુવાનોનું ભવિષ્ય છે. અસલ ગાંધી વિચાર સાથે ફરે છે તેનું મને ગર્વ છે. જિજ્ઞેશ મેવાણી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા ખાંડીવાવ. રાહુલ ગાંધી જે યાત્રા લઈને નીકળ્યા છે તે એક જાતની તપાસ્યા છે. 6000 કિલોમીટરનું જે રૂટ છે તેમાં સામાન્ય લોકોને પણ મળી રહ્યા છે. આદિવાસીઓ દલિતો હડતાલ પર બેસેલા લોકોને મળવા આવી રહ્યા છે. જે રિસ્પોન્સ મળી રહ્યો છે તે શુભ સંકેત છે. ચૂંટણીના રાજકારણમાં ફાયદો થશે. અસ્પૃશ્યતાને કેમ્પિંગ નાબૂદી કરવી એ સામાજિક ક્રાંતિનું કામ છે. ભારત જોડો યાત્રા એ ઐતિહાસિક યાત્રા છે. અમારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળેલ આદિવાસી સમસ્યાને વાચા આપીએ પોઝિટિવ બાબત છે. 40% કોંગ્રેસ મતદાર એ અકબંધ છે. કોંગ્રેસના કેટલાક નેતા દબાણને વશ થઈ અથવા તકવાળી નેતા કે જેમને મંત્રી થવું છે કે તે નેતાઓ ગયા છે. ઋષિકેશ પટેલ પ્રવક્તા છે. તેમને પૂછો કે તેમના સીએસસીપી પીએસસીમાં મેડિકલ સ્ટાફ કરીને બતાવો. તમારા સેન્ટરોમાં સિટી સ્કેન એમઆરઆઈના મશીનો છે. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. રાહુલજી, ભારત જોડો ન્યાયયાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલથી અને ગુજરાતમાં પ્રવેશ લીધો છે. આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાયા છે. રસ્તાની અંદર માં મહાકાળીના ચરણોમાં દર્શન કરી, દંડવત કરી, માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે. આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ યુવરાજ કહે છે વિરોધ પક્ષવાળા, પરંતુ આજે જે ખાંડીવાવ ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે. જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે, એમ આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે. બધા જ જે લોકો જમે છે સામાન્ય, એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે ને આજે પણ જમવાના છે. રાહુલજી, એક બિલકુલ સીધા અને અસલ હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થયા છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે, દલિતોની ચિંતા કરે છે, આદિવાસીઓની ચિંતા કરે છે, માઇનોરિટીની ચિંતા કરે છે. આ દેશના જે 85% વસ્તી છે જેને ન્યાય મળતો નથી, સ્થાનિક જે ભાજપની આરએસએસની મનુવાદી વિચારધારાને અમલ કરીને આજે આ લોકોને અન્યાય થઈ રહ્યો છે એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસ મેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું. મારા હું જ્યારે 27 વર્ષનો હતો ત્યારે એમએલએ થયો હતો. જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ 4000 કિલોમીટર યાત્રા અમે ચાલ્યા હતા, એટલે એક પ્રકારની તપસ્યા જ છે. અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કે મોટા મિશનમાં નીકળ્યા હોય ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જોઈએ બધા માણસે. પણ મહત્વનું એ છે કે આટલા લાંબા 6000 કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને, જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભૂ મળવા આવી રહ્યા છે, આમ જનતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ, એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ, દલિત સમાજના ભાઈઓ, વ્યાપારીઓ, ખેડૂતો, શ્રમજીવીઓ, હડતાલમાં બેઠેલા કર્મચારીઓ, આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. અને મને લાગે છે કે જે પ્રમાણેનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણમાં પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે. અસ્પૃશ્યતાને નાબૂદીની કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે, પણ અનામતની બેઠક પરથી ચૂંટાવવું એક રાજકીય પગલું છે. એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહેવાની. ખાસ કરીને જોવા જઈએ તો આ રાહુલ ગાંધીએ જ્યારે લોકસભા સામે છે ત્યારે આદિવાસી ભારત જોડોના પહેલા ફેઝમાં ગુજરાત કવર નહોતું થયું એટલે બધાની લાગણી હતી અમારી બધાની કે ગુજરાતમાંથી યાત્રા નીકળવી જોઈએ. એટલે જ્યારે બીજો ભાગ ભારત જોડો યાત્રાનો શરૂ થયો છે, ન્યાય યાત્રા, અને મહારાષ્ટ્ર જવાની છે, તો અમારા બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વરાદ વધારે સુટેબલ રહે. અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે. ઝાલોદ જ્યાંથી યાત્રાની શરૂઆત થઈ એ ઝાલોદ અને દાહોદ છે જેણે ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે. તમારો સ્ટુડિયો જે પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે ઝાલોદનો દાહોદના હશે. આટલું જબરદસ્ત એમનું યોગદાન છે. જંગલ જમીનના પ્રશ્નો છે, પૈસાના કાયદાનો અમલ થતો નથી, વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે, મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે. એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે એની વેદનાને વાચા આપવી, એના સુધી